લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના જ દિવસો બાકી છે. રાજકીય પક્ષો હજી ઉમેદવારોના ચોકઠા ગોઠવી રહ્યા છે. ત્યાં જનતાએ પોતાનો મત કોને આપવો, કયા મુદ્દાઓને લઈને કોઈ એક પક્ષની તરફેણ કરી રહી છે તે જાણવાનો વી ટીવીએ સુરત ખાતે પ્રયાસ કર્યો હતો. સુરતમાં વહેલી સવારે વોકિંગ, યોગા સહિત અનેક એક્ટિવિટી કરતા મોર્નિંગ ગ્રુપમાં બધા જ વેપારીઓ છે, જેઓ નોટબંધી અને જીએસટીનો માર સહન કરી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે, પડઘમ વાગી રહ્યા છે, સાથે સાથે લોકોનો મત પણ એક બની રહ્યો છે. રાજકીય પક્ષો પોતાની રીતે તૈયારી કરે છે, બીજી તરફ સુરતના લોકો પોતાનો મત એક પોતાનો મૂળ બનાવી રહ્યા છે. આજે આપણે અહીંયા નાનપુરા વિસ્તારમાં એક મોર્નિંગ ગ્રુપ છે એમનો મત જાણવાની કોશિશ કરીએ. આ તમામ જે અહીંયા દેખાઈ રહ્યા છે, તમામ વેપારીઓ છે, સમાજના આગેવાનો છે, સાથે સાથે આર્થિક અને સામાજિક તેમજ રાજકીય રીતે કંઈક અલગ સોચ અને સમજ રાખવાવાળા લોકો છે, એમનો મત શું છે એ જાણવાની કોશિશ કરીશું. શું છે તમારો મત આગામી ચૂંટણીને લઈ? અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીને સારી રીતે મત આપી એમને ઇલેક્શનમાં અમે જીતાડીશું, અને નરેન્દ્ર મોદીજીને પાછો એક તક મળે વડાપ્રધાન તરીકે એવી મારી શુભેચ્છા છે. ભાજપને મત આપવા કે મોદી સાહેબને મત આપવા પાછળનું કારણ કયું લાગે છે? મોદી સાહેબના રાજમાં અમને ઘણેખર એમ સારું લાગ્યું, કેમ કે જીએસટી બી થયું તે બી સારું છે, પછી આ જે અને નોટબંધી છે એને બી સારું જ છે, કંઈ ખોટું નથી, અને આગળ બી સારું થશે એવી અમે અપેક્ષા કરીએ છીએ. ચોક્કસ. આ ઉપરાંત અન્ય જે વેપારીઓ છે એમની સાથે વાત કરવાની પણ કોશિશ કરીશું. શું નામ આપનું ને શું કરવું? મારું નામ મનેરભાઈ બજાજ છે, હું અનાજનો વેપારી છું. શું મત છે તમારો આગામી ચૂંટણીને? આગામી ચૂંટણી તો અમે તો ઈચ્છીએ છીએ કે ભાજપ જ આવે, એના લીધે અમે અહીંયા ઘણા લીધે સુખી પણ છીએ ને સારા વેપાર પણ છે. પણ જીએસટીના લીધે એકાદ વર્ષ પહેલાં ખરાબ હતું, પણ હવે ઘણું સારું થઈ ગયું છે, ને અમે ઈચ્છીએ છીએ કે આ દેશ ચલાવવું હોય તો સારા માણસની જરૂર છે, અમારા નરેન્દ્રભાઈ મોદીની જરૂર છે. એટલે આ વર્ષે અમે એવું વિચારીએ કે આ 5 વર્ષ નરેન્દ્ર મોદી આવે. આ વખતે શું મત છે તમારો, તમારો મૂળ કે મત શું છે? આ વખતે બીજેપી જ આવશે ગુજરાતમાં તો, અને મને જે તકલીફ છે નોટબંધી જે આવી તે વેપારને બહુ ડિસ્ટર્બ કર્યું છે, અને જીએસટી અમારા માટે સારામાં સારું છે, નોટબંધી માટે દુઃખદ છે, વેપાર આખો ડિસ્ટર્બ રહ્યો છે. તમારો મત, તમે કહ્યું એમ તમે ભાજપ તરફી છો, તો આ 5 વર્ષના શાસનમાં કયું સારી વાત લાગી? બીજેપી આપણે બીજેપીના રાજ્યમાં સુખ શાંતિ છે, વેપાર ડિસ્ટર્બ છે, બાકી બધું સારું જ છે. આ વખતે તમારો મત મૂળ શું? આમ બીજેપી આ વખતે આવશે એવો મારો મત છે, અને અમે બી બીજેપી જ જોડે છે. જીએસટી જે આવ્યું એનાથી અમારા ધંધામાં ઘણો જ ફાયદો થયો છે, કારણ કે ઓલ ઇન્ડિયામાં એક જ પ્રાઇસથી ધંધો થાય છે. અહીંયા હોય કે દિલ્હીના ભાવ એક સરખા રહ્યા, એનાથી અમારો ધંધો ખૂબ વિકસ્યો છે, અને ગયા વર્ષ કરતાં જેમ જેમ વર્ષો વીતતા ગયા અમારો ધંધો ઘણો ગ્રોથ થયો છે, એ જીએસટીનું એક મૂળ કારણ છે. શું નામ છે તમારું ને શું કહેવું? મારું નામ પ્રવીણભાઈ મહેતા છું, મારો ટેક્સટાઇલનો ધંધો છે. આ વખતે ભાજપ આવશે ચોક્કસ છે, પણ ગયા 2014 કરતા થોડીક નજીવો ફેરફાર થશે, બાકી ભાજપ જ આવશે. એનું કારણ એ છે કે જીએસટી અને નોટબંધીની થોડી અસર હશે, થોડી બેરોજગારીની પણ અસર છે, તેના લીધે થોડો મોડીને આ વખતે થોડુંક લેસ સીટ આવશે એવી મારી ધારણા છે, બાકી અમે મૂળ ભાજપ સાથે જ છીએ. વેપારીઓ નોટબંધી અને જીએસટીને લઈને ચોક્કસપણે થોડા હેરાન પરેશાન થયા છે, પરંતુ જે રીતનું શાસન છે, જે રીતનું 5 વર્ષમાં શાસન એમને જોવા મળ્યું છે, એમણે અનુભવ્યું છે, એમનું કહેવું છે આવશે તો મોદી જ. નોટબંધી અને જીએસટીની જે કાંઈ તકલીફો હતી એમાંથી અત્યારે વેપારી વર્ગ સામાજિક રીતે, આર્થિક રીતે બહાર આવી રહ્યો છે, અને આગામી મૂળ આ વેપારી વર્ગનું મોદી તરફી હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન રાજેશ લિંબાસિયા સાથે શૈલેષ ત્રિવેદી, વી ટીવી ન્યૂઝ, સુરત.